સુરત જિલ્લાના બલેશ્વર ગામે ખાડીમાં પૂર આવ્યું. બલેશ્વર ગામે ખાડીમાં પૂરના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદથી બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. ખાડી તેમજ આસપાસના ગામમાં જળબંબાકાર જોવા મળ્યું છે. બલેશ્વરથી બગુમરાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો મનીષ પરમાર સંવાદદાતા જોડા છે અમારી સાથે. જી મનીષ, સુરતના જે આકાશી દ્રશ્યો સામે આવ્યા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. કેટલા સમયથી આ સ્થિતિ છે અને હાલમાં વરસાદ કેવો? બિલકુલ, વાત કરીએ તો પલસાણા પંથકનો જે આ બલેશ્વર ગામ છે, અત્યારે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. 32 ગંગા આ જે ખારી આવેલી છે તેનું પાણી છે તે ગામમાં ફરી વળ્યું છે અને 30 જેટલા ઘરો છે તે સંપર્ક વિહોણા થયા છે. જ્યાં જોઉં ત્યાં જ પાણી પાણી દેખાઈ રહ્યું છે. આ છેલ્લા 3 દિવસથી આ ગામની પરિસ્થિતિ છે હું તમને બતાવવાના પ્રયાસો કરીશ કે સામે છે તે કેટલા ઘરો છે, તે ઘરોની અંદર લોકો પણ રહે છે, પરંતુ હવે જે કહેવાય કે રસ્તા પર પાણી ફરી વળતા તેઓ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે અને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે આ પ્રકારનું એક દોરડું બનાવ્યું છે અને આ દોરડાના મારફતે જીવના જોખમે છે તે લોકો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. પાણીની વાત કરીએ તો સામેની જે પાણીની વાત કરીએ તો જે જળસ્તર છે તે 9-10 ફૂટનું જે જળસ્તર છે, એટલે કહેવાય કે લોકો જે કહેવાય કે ફસાય, એવું તમને બતાવવાના પ્રયાસો કરીશું. અત્યારે પણ લોકો છે તે જીવના જોખમે અત્યારે પાણીની અંદર જે કહેવાય કે પસાર થઈ રહ્યા છે. સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાના પ્રયાસો કરીશું કે આ પરિસ્થિતિ સાહેબ કેટલા વખતથી સર્જાય છે. મારું નામ બલેશ્વરના યહિયા હાજીભાઈ છે અને આ પરિસ્થિતિ જે છે એ છેલ્લા લગભગ 7-8 વર્ષથી આ સેમ પરિસ્થિતિ થઈ રહી છે. એનું નિરાકરણ છે કે સામે આવેલી ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીના ઉપર ગેરકાયદેસર દબાણો કર્યા છે, જેના લઈને અમને તકલીફ થાય છે. તકલીફમાં એવું છે કે આ તમે જુઓ ટૂંડી જવાનો રસ્તો સામે અમારા ગામની 30-35 મકાનો છે અને અમારા સમાજનું કબ્રસ્તાન છે જ્યાં જવા માટે પણ રસ્તો બંધ થઈ ગયો છે. આ વારંવાર આ જ થાય છે. આ જે તમને સામેથી દેખાય છે એ કબ્રસ્તાન અને 30-35 મકાનો આવે છે તેનો જવાનો રસ્તો છે એ સંપર્ક વિહોણો થઈ જાય છે. જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે જેમ કે આ સાહેબે બતાવ્યું કે દોરડું પકડીને જીવના જોખમે જવું પડે છે. આના માટે ઉપર અમે રજૂઆત પણ કરી છે મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબમાં પણ. અમે મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને સંદેશ દિવસના મારફતે જણાવીએ કે આનું જલ્દી જલ્દી નિરાકરણ આવે. લોકો કઈ રીતે પસાર થાય છે અત્યારે સંપર્ક વિહોણો થયા? આ તમે જોઈ રહ્યા છો તમારા સામે, નજરના સામે છે. આ ભાઈ જઈ રહ્યા છે, જે દોરડું પકડીને જે ભાઈ છે એ જઈ રહ્યા છે અને ઔરતો જે લેડીસો છે તે તો હાલ પૂરતા નીકળીને ગામના અંદર સ્કૂલોમાં આશરો લઈ રહ્યા છે. કેટલા લોકો છે જેમણે આશરો લીધો છે આ પ્રકારનો? હવે સમજો ને કે આ 30 ઘરના જે મેમ્બરો છે તેમાં જેટલા લેડીસો છે તેમાંથી અડધી ઉપર લેડીસોએ ગુજરાતી શાળાના અંદર આશરો લીધો છે. કેટલા વખતથી આ સમસ્યા સર્જાય છે? આ જે સમસ્યા છે એ તો અસલ તો ખાડી તો વરસાદો આવે ને ઉભરાય જ છે, પણ આ જે પોઝિશનમાં છે કે વરસાદ શું વરસો નહીં અને ખાડી ઓવરફ્લો થઈ નહીં, આ વસ્તુ છેલ્લા 7-8 વર્ષથી આ થઈ રહ્યું છે. ક્યાં ક્યાંથી પાણી આવે છે? આ પાણી ઉપર બધા ગામો છે, ખાડીઓ લાગેલી છે. ખાડી જે ગામોથી પસાર થાય છે તે ગામોથી જ આવે છે, જેવી રીતના કે આગળ છે ટૂંડી વડલા આ તરફ ઉપર, સોરી વડલા નહીં ટૂંડી છે, ઉપર અલધરું છે ને મોતા ને એ તરફથી બારડોલીથી પાસ થતી આવે છે. પણ તે પાણી તો સાહેબ વરસાદ આવે ને પાણી ચડે ને નીકળી જાય છે, પણ સામે જે મેં તમને કીધું ને એ દબાણના રહીને આ પાણી યથાવત રહે છે, વહેલું ઓસરતું નથી. બિલકુલ, જે દબાણ કરવામાં આવ્યું છે જેને લઈને આ બલેશ્વર ગામની પરિસ્થિતિ છે. અત્યારે પણ હું તમને દ્રશ્ય બતાવવાના પ્રયાસો કરીશ કે કઈ રીતના લોકો છે તે આ દોરડાના સહારે જીવના જોખમે છે તે પસાર થઈ રહ્યા છે. 30 ઘરો છે, 30-30 ઘરના લોકો છે તે સંપર્ક વિહોણા થયા છે. એટલે જે સુરત જિલ્લામાં જે બારડોલી પંથકમાં જે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે નદીઓમાં નવા નીરની આવક થઈ છે, ખાસ કરીને ખારીઓમાં પણ આવક થઈ છે, ત્યારે ખારીઓની પરિસ્થિતિ છે તે સુરતના બારડોલી પંથકમાં જે વિકરાળ બની છે અને અત્યારે પણ જોઈ શકાય છે કઈ રીતના બારડોલીના આ જે બલેશ્વર ગામ છે ત્યાં આગળ પરિસ્થિતિ સર્જાય છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, હજી પણ જે કહેવાય કે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં અત્યારે જે વરસાદે વિરામ લીધો છે ત્યારે સુરત જિલ્લામાં પરિસ્થિતિ છે તે વિકરાળ બની છે. ખાસ આ જે બલેશ્વર ગામ આવેલું છે, બલેશ્વર ગામમાં આ પરિસ્થિતિ છેલ્લા 7-8 વર્ષથી
સર્જાઈ રહી છે, વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર તરફથી કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવતા જે કહેવાય કે આવી પરિસ્થિતિ સર્જાય છે અને લોકો છે તે જીવના જોખમે અત્યારે જે આ ખાડી પસાર કરવા પર મજબૂર બન્યા છે. જે રીતની પરિસ્થિતિ સર્જાય છે, ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્રની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે ગામના લોકો છે તે સ્વયં અત્યારે અહીંયા ગાડી જે કહેવાય કે એક આ દોરડાના મારફતે જીવના જોખમે આ જે ખાડી છે તે પસાર કરી રહ્યા છે. એટલે સુરતના સહિતના જિલ્લામાં જે આજે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને વાત કરીએ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તાપી નદી સહિત ખાડીઓમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે બારડોલી વિસ્તારમાં આવેલા બલેશ્વર ગામ અને આજુબાજુના ગામના લોકોની પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ બની છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ જે વાત કરીએ તો અત્યારે બલેશ્વર ગામનું જે જે એક ફળિયું આવેલું છે, એ ફળિયાના 30 લોકો જેટલાના જે ઘર આવેલા છે, આ તમામે તમામ ઘર છે તે સંપર્ક વિના થયા છે. અત્યારે મજબૂરીમાં જો ઇમરજન્સી આવે તો એ લોકોએ આ રીતના જે કહેવાય કે જીવના જોખમે આ ખાડી ખેરીને બહાર જવું પડી રહ્યું છે. જી બિલકુલ, એક સવાલ એ પણ થાય મનીષ કે જે રીતે તેમના ઘરમાં પરિસ્થિતિ સર્જાય છે, શેલ્ટર હોમમાં ખસેડવાની કોઈ તેમના પ્રયત્ન કરવામાં આવ્યા કે કેમ, તેમના સુધી જમવાનું કેવી રીતે પહોંચી રહ્યું છે? બીજી તરફ વાત કરવામાં આવે તો આ પાણી ક્યાં સુધીમાં ઓસરશે, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી છે કે કેમ? બિલકુલ, વાત કરીએ તો તંત્ર તરફથી અત્યારે કોઈ પણ માહિતી નથી આપવામાં આવી. 30 જેટલા ઘરો છે તે સંપર્ક વિહોણા થયા છે. જે મોટાભાગના લોકો છે, બુજુર્ગ છે અને જે મહિલાઓ છે તેને સ્કૂલની અંદર જે કહેવાય કે આશરો આપવામાં આવ્યો છે. આ તમામ લોકોને જે કહેવાય કે ગતરોજ રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યારે આશરો આપવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે સ્થાનિક લોકોને પૂછવામાં આવ્યું હતું કે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે, તો તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી તેવું જણાવી રહ્યા છે. હું અત્યારે પણ જઈ રહ્યો છો ત્યાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અત્યારે પણ જે કમળની ઉપર પાણી દેખાઈ રહ્યા છે. આગળ વધતા વધતા જે જળસ્તર છે તે કહેવાય કે સતત વધી રહ્યું છે, એટલે જે જીવના જોખમે લોકો જવું પડે છે. સાથે જ અહીંયા જે બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એક બ્રિજ બનેલો છે. ગામવાસીઓ વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે જો આ બ્રિજ છે તેને ઉપર લેવલ છે તે કરવામાં આવે, નવો બ્રિજ બનાવવામાં આવે, તો જે કહેવાય કે આ પરિસ્થિતિ વર્ષોથી સર્જાય છે તે નહીં સર્જાય. છેલ્લા કેટલા વર્ષથી લોકો છે, બલેશ્વર ગામના લોકો છે તે આ બ્રિજ ઉપર કરવાની પણ માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર છે તે હજી પણ જાગ્યું નથી અને કોઈ ગંભીર જે કહેવાય કે ઘટનાની રાહ જોઈ તેવું લાગી રહ્યું છે. દ્રશ્યો બતાવવાના પાછા ફરીથી પ્રયાસો કરીશ કે કઈ રીતના આ જે તુંડીનો જે મેઇન માર્ગ છે, બગુમરા જવાનો જે રોડ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. એટલે જે બલેશ્વર ગામને જોડતા જે અલગ અલગ જે વિસ્તાર છે, ખાસ કરીને તુંડી અને બગુમરા છે, આ બગુમરા અને તુંડી છે તે બારડોલીને જોડતો સીધો રોડ છે, ગામડાઓને જોડે છે. આ જે બગુમરા ગામ છે, તુંડી ગામ છે, તેમાં કેટલાક લોકો પણ વસે છે. હાલ જે મેઇન રોડ આવેલો છે ત્યાં સંપર્ક વિહોણા થયા છે લોકો, અને એક જ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ કરવામાં આવે. જ્યાં જોઉં ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ઉપરવાસમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે, અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં જે કહેવાય કે જો હજી પણ ભારે વરસાદ વરસે, આ તો વરસાદની શરૂઆત છે, અને શરૂઆતમાં જો આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય તો જે કહેવાય કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. દશો તમને બતાવવા માંગીશ કે જે ઊંચાઈ લખવામાં આવી છે આગળ છે તે 20 ફૂટ જેટલી ઊંચાઈ પણ છે લખવામાં આવી છે. એટલે આગળના જે અંદાજો લગાવવામાં આવે કે 20 ફૂટ જેટલું પાણી છે તે રસ્તા પર ફરી વળ્યું છે અને પાણીનો વહેણ છે તે સતત વધી રહ્યો છે. હાઈવેથી જોડતો આ જે ખાડી બનાવવામાં આવેલી છે, આ ખાડીનું પાણી છે તે સીધું દરિયામાં મળી જાય છે, પરંતુ જે સતત ને સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે જે આ બારડોલી પંથકમાં જે કહેવાય કે જે બલેશ્વર ગામ આવેલું છે તે ગામના લોકો છે તે સંપર્ક વિહોણા થયા છે. 30 જેટલા ઘર છે તે જે કહેવાય કે સંપર્ક વિહોણા થયા છે અને હવે કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એટલે તંત્ર તરફથી જે જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને જે આગળ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે દબાણ કર્યું છે તેના પર ધ્યાન આપવામાં આવે અને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકો વર્ષોથી માંગ કરી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ જ્યારે છે તેવી સર્જાય છે અને દર વર્ષે આ બલેશ્વર ગામની પરિસ્થિતિ છે જ્યાં ગામના લોકો સંપર્ક વિહોણા થાય છે અને જે રસ્તાઓ પર છે તેના પર પાણી ફરી વળે છે, બ્રિજો છે તે ડૂબી જાય છે. આ પરિસ્થિતિ પહેલી વાર નહીં, અનેક વારની આ પરિસ્થિતિ સર્જાય છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.